अस्सलाम वालेकुम धोरण 8 विषय गणित प्रकरण 9 बेसिक पदावलियों और निकेशन एमा आपने स्वाध्याय 9.5 ना प्रश्न 3 से आपने जुड़ गया था एना પછીનો પ્રશ્ન છે આપણો સાદો આપો અહીં આપણે રકમ આપી છે a નો વર્ગ ઓછા b નો વર્ગ દાખલા નો વર્ગ હવે રકમ જોઈને આપણે ખબર પડી જવી જોઈએ કે એમાં કયા પ્રકારનો નિકેશન આપણે ઉપયોગમાં લઈશું બરાબર એક જ કૌંસ છે ઓછા છે અને આખાનો વર્ગ છે એટલે આપણે ધ્યાન આવી જશે કે a ઓછા b આખાનો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ આપણે કરવાનો છે તો a નિત્યસમ શું છે આપણો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ બરાબર તો આ નિત્યસમનો ઉપયોગ આપણે અહીં કરવાનો છે તો આપણે a નો વર્ગ અહીં a બરાબર a નો વર્ગ છે તો આપણે a નો વર્ગ આખાનો વર્ગ લખીશું ઓછા 2 પછી કૌંસની અંદર પહેલું પદ એ બીજું પદ એટલે કે a એને આપણે પ્રથમ પદ આ બીજું પદ એ પ્રમાણે લઈએ તો a જે છે એ પ્રથમ પદ તરીકે અહીં છે a નો વર્ગ અહીં આવશે b નો વર્ગ વત્તા b નો વર્ગ અને b નો વર્ગ છે અહીં b નો વર્ગ આખાનો વર્ગ તો આપણને અહીં શું મળશે a ની 2 ગુણ્યા 2 એટલે 2 2 4 ઓછા 2 a નો વર્ગ b નો વર્ગ અહીં ગુણાકારમાં છે આપણે આને ડાયરેક્ટ લખી શકીએ 2 a નો વર્ગ b નો વર્ગ વત્તા b ની 4 વર્ગ સમજાય છે એટલે રકમ જોતાની સાથે જ આપણે આને ખબર પડી જવી જોઈએ કે આપણે કયા નિત્યસમનો ઉપયોગ કરવાનો છે અને એના આધારે આપણે દાખલો કરીશું ચાલો હવે બીજો દાખલો છે આપણો 2x વત્તા 5 આખાનો વર્ગ ઓછા 2x માઇનસ 5 આખાનો વર્ગ અહીં આપણને બે કૌંસ આપેલા છે અને બંને કૌંસ બંનેમાં આપણને વર્ગ દેખાય છે બરાબર તો આપણે આને એક કૌંસને અલગ આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું a વત્તા b આખાનો વર્ગનો ઉપયોગ કરીશું અહીં a ઓછા b આખાનો વર્ગ જે એક નંબર અને બે નંબરનો જે નિત્યસમ છે એને આપણે અહીં ઉપયોગમાં લઈશું તો અહીં આપણે a વત્તા b આખાનો વર્ગ એ સ્વરૂપે લેતા તો આપણે એને કૌંસમાં લખી દઈએ પહેલા પદનો વર્ગ એટલે 2x આખાનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ અને પ્રથમ પદ આપણું કયું છે 2x બીજું પદ એટલે આપણે 5 છે વત્તા બીજા પદનો વર્ગ એટલે અહીં આવશે 5 આખાનો વર્ગ આ આપણો આ જે એક ભાગ છે એના માટેનો નિત્યસમ આપણે અહીં તૈયાર છે બરાબર હવે વચ્ચે કયું ચિહ્ન છે માઇનસ તો અહીં આપણે માઇનસ કરીને બીજું નિત્યસમ છે a ઓછા b સ્વરૂપવાળું નિત્યસમ એટલે a ઓછા b આખાનો વર્ગ એના માટેનું સૂત્ર છે આપણું પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ અહીં 2x છે તો અહીં આપણે લખીએ 2x આખાનો વર્ગ ઓછા 2 કૌંસમાં પ્રથમ પદ બીજું પદ પ્રથમ પદ તરીકે અહીં 2x લીધું છે તો 2x લખીએ બીજા પદ તરીકે અહીં 5 છે તો આપણે 5 લખ્યા વત્તા 5 આખાનો વર્ગ આ બીજા નિત્યસમનો ઉપયોગ કરીને આપણે કર્યું હવે આપણે આને સાદરૂપ આપીએ તો અહીં 2x આખાનો વર્ગ છે તો અહીં 2 નો પણ વર્ગ અને x નો પણ વર્ગ અને 2 નો વર્ગ થાય છે 4x નો વર્ગ વત્તા 2 2 4 અને 4 ગુણ્યા 5 એટલે શું થશે 5 6 20x વત્તા 5 નો વર્ગ થાય છે 25 આનું આ જે પહેલું નિત્યસમ છે એને આપણે અલગ કૌંસ તરીકે દર્શાવ્યું હવે ઓછા ફરીથી 2x આખાનો વર્ગ એટલે થશે 4x નો વર્ગ ઓછા 2 2 4 4 5 20x વત્તા હવે જો આપણે અગાઉ જોઈ ગયા છે કે જો વચ્ચે માઇનસ હોય તો કૌંસની અંદર આપેલા જે ચિહ્નો છે એ બદલાઈ જશે તો અહીં આપણને મળશે 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25 પહેલો કૌંસ છે જેવો છે એવો સેમ જ આપણે ઉતારી લઈશું બીજા કૌંસની અંદર જે ચિહ્નો આપેલા છે એ બદલાઈ જશે એટલે માઇનસ 4x નો વર્ગ ઓછા ઓછા વત્તા 20x ઓછા 25
સમજાય છે એટલે ખાસ આપણે ચિહ્ન પર અહીંયા ધ્યાન આપવાનું છે કે જો માઈનસ હોય તો અંદરના ચિહ્નો બદલાઈ જશે હવે આપણે જોઈએ તો અહીંયા આપણે પ્લસ અને માઈનસ વાળા ચિહ્નો ધરાવતા પદ કયા છે એ જોઈએ તો અહીં 4x નો વર્ગ અને -4x નો વર્ગ તો એ બંને અહીં કેન્સલ થશે પછી બીજું -25 અને -25 તો એ બંને પણ કેન્સલ થશે બરાબર તો હવે કયું પદ અહીં બાકી રહે છે 20x + 20x તો 20 અને 20 થશે 40x તો આપણને જવાબ શું મળશે 40x મળે છે એના પછીનો આપણો દાખલો છે 7n -8n આખાનો વર્ગ +7n -8n આખાનો વર્ગ અહીં પણ આપણે કયા નિયમનો ઉપયોગ કરીશું a - b તો 7n આખાનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ થશે 7n આખાનો વર્ગ -2 કૌંસમાં પ્રથમ પદ બીજું પદ પ્રથમ પદ છે 7n બીજું છે 8n +8n આખાનો વર્ગ તો આ જે પહેલો ભાગ છે એને આપણે કૌંસમાં દર્શાવીએ હવે બીજો ભાગ છે 7n + 8n નો વર્ગ તો અહીં આપણે a + b આખાનો વર્ગ એ નિયમનો ઉપયોગ કરીશું બરાબર તો એને પણ આપણે કૌંસમાં લખીએ પ્રથમ પદનો વર્ગ પ્રથમ પદ છે 7n આખાનો વર્ગ +2 કૌંસમાં પ્રથમ પદ બીજું પદ પ્રથમ પદ અહીં 7n છે અને બીજું પદ 8n + 8n આખાનો વર્ગ ચાલો હવે અહીં જો 7n આખાનો વર્ગ છે 7n એટલે 7 નો વર્ગ અને m નો વર્ગ તો 7 નો વર્ગ થશે 49 7 સત્યા 49 તો આપણે લખીશું 49 m નો વર્ગ -7 2 14 અને 14 18 112 તો આપણે લખીશું 112 m / n તો થશે mn + 8 નો વર્ગ 8 2 18 64 m નો વર્ગ ચાલો હવે એના પછી બીજો કૌંસ 7m નો વર્ગ થશે 49m નો વર્ગ +7 2 14 અને 14 18 112 112 mn + 8 2 18 64 n નો વર્ગ હવે કૌંસ આપણે દૂર કરીએ 49m નો વર્ગ -112 mn +64 n નો વર્ગ +49 m નો વર્ગ +112 mn +64 n નો વર્ગ અહીં આવે જે પ્લસ અને માઇનસ ધરાવતા જે પદો છે એને આપણે જોઈ લઈએ તો અહીં -112 mn અને અહીં +112 mn છે તો અહીં આપણે આ બે પદને કેન્સલ કરીએ તો અહીં આપણે હવે 49 49 તો થશે 98 m નો વર્ગ બરાબર હવે બીજું સજાતીય પદ કેવું દેખાય છે 64 m નો વર્ગ અને ત્યાં છે 64 m નો વર્ગ તો 64 64 થશે 128 m નો વર્ગ તો આપણને જવાબ શું મળશે 28 m નો વર્ગ +98 m નો વર્ગ +128 m નો વર્ગ મળે છે એના પછીનો દાખલો છે આપણો 4m +5n આખાનો વર્ગ +5m +4n આખાનો વર્ગ અહીં પણ આપણે પહેલા ભાગ તરીકે a + b આખાનો વર્ગ તો પહેલા આપણે એને નિયમનો ઉપયોગ કરીએ 4m આખાનો વર્ગ પહેલું પદ આપણને શું મળશે 4m આખાનો વર્ગ +2 કૌંસમાં પહેલું પદ બીજું પદ પહેલું પદ છે 4m બીજું પદ છે 5m +5n આખાનો વર્ગ આ પહેલા ભાગ માટે આપણે કર્યું તો આપણને શું મળ્યું 4m આખાનો વર્ગ +2 કૌંસમાં 4m બીજા
કૌંસમાં 5n 5n આખાનો વર્ગ પછી બીજા કૌંસમાં 5n આખાનો વર્ગ બે કૌંસમાં પહેલું પદ બીજું પદ પહેલું પદ અહીં છે 5m બીજું પદ છે 4n 4n આખાનો વર્ગ આપણને મળે છે હવે જો 4 નો વર્ગ થશે 16n નો વર્ગ વત્તા 4 2 8 અને 8 5 થશે 40mn વત્તા 5 નો વર્ગ થશે 25m નો વર્ગ વત્તા ફરીથી 5 નો વર્ગ થશે 25m નો વર્ગ વત્તા 5 2 10 અને 10 6 થશે 40mn વત્તા 4 નો વર્ગ થશે 16m નો વર્ગ તો અહીં હવે આપણે જોઈએ સહજાતીય પદ કયા છે તેને આપણે સાથે લખી દઈએ 16m નો વર્ગ અને એની સાથે શું લખીશું આપણે 25m નો વર્ગ પછી mn વાળા પદ લઈએ તો 40mn અને અહીં બીજું પદ કયું છે -40mn -25m નો વર્ગ અને એની સાથે n વાળો પદ કયું છે 16m નો વર્ગ એટલે આ બે આપણે જે સહજાતીય પદોની જોડી બનાવી છે એનો આપણે સરવાળો કરીએ તો 25 વત્તા 16 આપણે કરીશું તો આપણને શું મળશે 41m નો વર્ગ વત્તા 40mn વત્તા 40mn તો 40 ને 40 થશે 80 અને mn ના mn વત્તા 25 વત્તા 16 મળશે આપણને 41m નો વર્ગ અહીં તમે